नमस्ते विद्यार्थी मित्र, हवे आपणे गया लेक्चर में जोयुं तुं धोरण 8 માં કે સૂક્ષ્મજીવો છે, જેમ કે ફૂગ છે, પ્રજીવ છે, લીલ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, આપણે કઈ કઈ જગ્યાએ ફાયદાકારક છે, કઈ કઈ જગ્યાએ નુકસાનકારક છે, કઈ વસ્તુ આપણા માટે ફાયદાકારક, જેમ કે ફૂગ હતી ક્યાંક ઉપયોગમાં આવતી હતી, આપણે યીસ્ટ જોયું હતું, એટલું મશરૂમ બિલાડીનો ટોપ જોયો હતો, અમુક લીલ આપણે શેવાળ કહીએ એ જોયું હતું, અમુક બેક્ટેરિયા છે એ જોયા હતા, કે ક્યાંક ફાયદાકારક હતા, જ્યારે કંઈક અમુક જગ્યાએ નુકસાનકારક પણ હતા. હવે આજે આપણે આ ટોપિકમાં જોવાનું છે ઉપયોગી સૂક્ષ્મજીવ. ઉપયોગી સૂક્ષ્મજીવ એટલે શું? તો કે આપણે કઈ કઈ જગ્યાએ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. તો કે તમને બધાને ખબર છે, મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું જ કે કોઈ પણ એવી વસ્તુ કે જે આપણે એને સૂક્ષ્મજીવ વગર બનાવી શકતા હોય નહીં, જેમાં આપણે આગળના ટોપિકમાં છે, જો દહીં અને બ્રેડ બનાવવા, દૂધમાંથી દહીં બનાવીએ તો આપણે શું કરીએ? તો કે દૂધને ગરમ કરીએ અને રાખી દઈએ, થોડુંક ઠંડુ થાય એટલે એની અંદર છાશ નાખી દઈએ, સવાર થાય એટલે શું બની જશે? દહીં. તો દૂધની અંદર દૂધ અને છાશનો સરવાળો કર્યો તો અહીંયા આપણે શું બન્યું? દહીં. તો એવું તો શું થયું કે એક રાતની અંદર દૂધ અને છાશ મિક્સ કરવાથી દહીં બની ગયું? તો કે આની અંદર કામ કરે છે શું? તો કે બેક્ટેરિયા. હા, દહીંને તમે માઇક્રોસ્કોપમાં રાખીને જોવો ને તો એમાં નાના નાના બેક્ટેરિયા જોવા મળે. તમે કહો, એ સાહેબ એમાં બેક્ટેરિયા હોય તો આપણે તેને ખાતા હોઈએ? આ બેક્ટેરિયા આપણા પેટની અંદર કંઈ નુકસાન કરતા નથી. આપણા પેટની અંદર પણ હજારો માત્રામાં આવા સૂક્ષ્મજીવો છે, હા, કે જે આપણે નરી આંખે દેખાતા નથી, બાકી આપણા પેટની અંદર પણ આવા હજારો સૂક્ષ્મજીવો છે. જેમ કે નાના બાળકોને પેટની અંદર કરમિયા થાય, આ કરમિયા શું છે? સૂક્ષ્મજીવ છે, બરોબર છે? કૃમિ, એને કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. કૃમિની અલગ અલગ પ્રજાતિ, પટ્ટી કૃમિ છે, ગોળ કૃમિ છે, તંતુ કૃમિ છે. એમાં જે આ કૃમિ છે, પેટની અંદર થાય જે કરમિયા નાના બાળકોને, એ ગોળ કૃમિનું એક એક્ઝામ્પલ છે તમારી જાણકારી માટે. તો દૂધમાંથી છાશ, દૂધને છાશને મિક્સ કરીએ તો દહીં બને, એની પાછળનું કારણ શું છે? બેક્ટેરિયા. એના સિવાય બીજું, બ્રેડ બનાવવામાં, તો ભાઈ બ્રેડ બને તો બ્રેડ છે એ શું છે? તો કે ભાઈ બ્રેડ કંઈ નથી, મેંદાનો લોટ જ છે, પણ એમાં તો એવી હું વસ્તુ નાખે કે એ ફૂલી જાય, એકદમ પોચી બની જાય. તો કે બ્રેડ બનાવવા માટે તો કે લોટ પ્લસ યીસ્ટ. આ યીસ્ટ શું છે? તો કે એક પ્રકારની ફૂગ છે. શું છે? યીસ્ટ. તો કે એક પ્રકારની ફૂગ છે. શું બની જશે? તો કે બ્રેડ છે, ટોસ્ટ, ટોસ્ટ પટ્ટી ખાવ, બિસ્કીટ, આ બધી વસ્તુ કેમાંથી બનશે? તો કે લોટ અને યીસ્ટને બંનેને મિક્સ કરવાથી. તમને એમ થાય, લોટ ને યીસ્ટ, ને યીસ્ટ ફૂગ છે અને એમાં જઈને શું કરતી હશે? યીસ્ટ ફૂગ છે ને, એ કોઈ પણ વસ્તુની અંદર રહેલું સ્ટાર્ચ, હું સ્ટાર્ચ કે જેને શર્કરા કહીએ આપણે, આ યીસ્ટ શું કરે? તો કે આ જે સ્ટાર્ચ છે એનું વિઘટન કરશે. વિઘટન કરાવીને શું બનાવશે? સરળ શર્કરા, કે જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ. શું તરીકે? ગ્લુકોઝ. તો આ યીસ્ટનું કામ શું છે? તો કે લોટની અંદર જેટલી પણ સ્ટાર્ચ શર્કરા હશે ને, એને શું કરી નાખશે? વિઘટન કરી નાખશે, એટલે એમાંથી ગ્લુકોઝ બની જશે અને એક વાયુ મુક્ત કરે. આ વાયુનું નામ છે CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જે ઉચ્છવાસમાં વાયુ છોડીએ ને, એ જ વાયુ આ યીસ્ટ છે એ સ્ટાર્ચનું વિઘટન કરી અને સરળ શર્કરા એટલે કે ગ્લુકોઝ બનાવે ને, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે. વાયુ છે લોટની અંદર યીસ્ટ છે, વિઘટન થશે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળવાની ટ્રાય કરશે. બહાર નીકળશે એટલે શું કરશે? તો કે લોટની વચ્ચે, જેમ પાણીની અંદરથી કેમ બુડબુડિયા બહાર આવે, આ રીતે આ લોટની વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતાની જગ્યા બનાવે, જેના લીધે શું થશે? તો કે લોટની વચ્ચે નાના નાના જગ્યા, પોલાણ બની જશે. આ પોલાણ એટલે શું થશે? તો કે બ્રેડનો જે લોટ હતો એ કેવો થઈ જાય? એકદમ પોચો, નરમ. પણ આ વસ્તુ છે ને યોગ્ય તાપમાને થાય છે, કેમ કે બેકરીની અંદર ઓવન હોય ખબર, એની અંદર નાખે પાછી કાઢે ત્યારે જ બ્રેડ બને. તો આ એક યોગ્ય તાપમાને યીસ્ટ નામની ફૂગ છે, એ લોટની, ઘઉંના લોટની અંદર રહેલી સ્ટાર્ચ એનું શું કરશે? વિઘટન કરશે. શું બનાવશે? સરળ શર્કરા એટલે કે ગ્લુકોઝ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે એટલે શું કરશે? તો કે લોટની વચ્ચે પોતાની જગ્યા બનાવશે, એક પોલાણ, એક છિદ્ર બનાવશે. પરિણામ સ્વરૂપે છે એ બ્રેડ કેવી થઈ જશે? એકદમ પોચી, નરમ, બરોબર છે? તો યીસ્ટ
અમુક બેક્ટેરિયા ફૂગ છે, આ બધા છે એ આપણે જીવન જરૂરિયાત ઘણી બધી વસ્તુની અંદર ઉપયોગી છે. હવે એમાં આપણે આગળ જોવું, આ યીસ્ટ ખાલી બ્રેડ બનાવવામાં ઉપયોગી નથી, બીજી એક જગ્યાએ ઉપયોગી છે. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, જો વ્યાપારી ઉપયોગ એટલે શું, તો કે સૂક્ષ્મજીવો દ્વારા કંઈક એવી વસ્તુ બનાવવી અને એ પછી લોકોને વેચવી. માની લો કે કોઈ એક બેકરી વાળો છે કે જે આ ટોસ્ટ ને બ્રેડ ને એવું બનાવે, બેકરી વાળો શું કરશે, તો કે એ જે તે લોટની અંદર એનો જે ઘઉંનો લોટ છે, આપણે માની લો મેંદાનો લોટ કહીએ ને આપણે, ઘઉંનો ને મેંદાનો લોટ, મેંદાનો લોટ ઘઉંમાંથી નથી બન્યો, ફરક શું છે ખબર, ઘઉંનો જે દાણો હોય ને, ઘઉંનો દાણો આપણે જે રોટલી બનાવવા માટે લોટ વાપરીએ ને, એ શું કરશું, આખા ઘઉંને આપણે પીસી નાખશું. જ્યારે મેંદાનો લોટ કઈ રીતે બને, તો કે ઘઉંની ઉપર જે બ્રાઉન કલરનો ઉપરનો દાણો બ્રાઉન હોય, ઘઉંના દાણાને તોડો તો અંદરથી સફેદ નીકળે, તો એક ક્રશરની અંદર નાખી અને ઘઉંની જે ઉપરનો આ જે બ્રાઉન કલરનો ભાગ છે ને એને ઘસી નાખે, એટલે હવે રહેશે શું, તો કે અંદરનો માત્ર જે ઓલો સફેદ ભાગ હોય ને એ આ સફેદ ભાગનો લોટ બનાવી નાખે, એટલે ઘઉંના લોટમાંથી શું બની ગયો, મેંદાનો લોટ. ઘઉંની ઉપરનો જે બ્રાઉન કલરનો ભાગ છે એ છોલાઈ જાય, ક્રશરની અંદર શું કરે, એ ભાગનો છોલાઈ જાય, એને પછી આપણે જે ભેંસને આ રાજદાણ ને આંતેને ખવડાવીએ ને એની અંદર જવા દઈએ, અને જે અંદરનો જે ઓલો સફેદ ભાગ છે એમાંથી પછી શું બનાવી નાખે, લોટ બનાવી નાખે. આ લોટ એટલે શું, મેંદાનો લોટ. બેકરીવાળા શું કરે, તો કે આ મેંદાનો લોટ હોય એની અંદર શું નાખી દઈએ, યીસ્ટ. યીસ્ટ શું છે, તો કે એક પ્રકારની ફૂગ છે. આ યીસ્ટ શું કરશે, તો કે આ મેંદાના લોટની અંદર જઈ, મેંદાના લોટની અંદર શું હોય, ઘઉંના લોટની અંદર, તો કે સ્ટાર્ચ. સ્ટાર્ચ એટલે શું, તો કે શર્કરા. તમને એવું કે સાહેબ આ મેંદાના લોટની અંદર સ્ટાર્ચ હોય, સ્ટાર્ચનો સ્વાદ તો એકદમ ગળ્યો હોય, તો આપણે તો રોટલી ખાઈએ તો ગળી નથી લાગતી. જો બેટા રોટલી ખાઈએ ને આપણે, તો શું કરવાનું, તો કે રોટલીને મોઢામાં રાખી લગભગ 30-35 વખત ચાવવાની, તો ધીમે ધીમે રોટલી આપણે કેવી લાગવા માંડશે, ગળી લાગવા માંડશે. શું કામે, તો કે આપણા મોઢાની અંદર જે લાળ હોય ને, લાળની અંદર એક નામનું તત્વ, થૂક હોય ને આપણું, એની અંદર એક તત્વ હોય, એનું નામ છે એમાઇલેઝ. શું નામ છે, લાળની અંદર રહેલું તત્વ, એનું નામ શું છે, એમાઇલેઝ. આ એમાઇલેઝ નામનું તત્વ છે એ શું કરશે, તો કે લોટની અંદર જે આપણે જે ખોરાક ખાધો ને રોટલી, એ રોટલીની અંદર રહેલી શર્કરા, શર્કરાનું શું કરી નાખશે, એમાઇલેઝ વિઘટન કરી નાખશે. શર્કરાનું વિઘટન થઈ જાય એટલે શું બની જશે એમાંથી, તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય, એકદમ ગળ્યો, પણ જ્યારે જટિલ સ્વરૂપે સ્ટાર્ચ હોય ને ત્યારે એ ગળી લાગે નહીં, લાગે પણ આપણે એનો એટલી બધી ના ઓળખી શકીએ, પણ જ્યારે એ ગ્લુકોઝ બની જાય ને ત્યારે એ સારામાં સારી ગળાશ, એક ગળ્યા પણ. ગ્લુકોઝ શું છે, તો કે સરળ શર્કરા છે. જ્યારે આ જે સ્ટાર્ચ હતી એ કેવી શર્કરા છે, જટિલ, એના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય. ગ્લુકોઝમાં શું થઈ જાય, તો કે એના અણુઓ એકબીજાથી છૂટા પડી જાય. તો આ યીસ્ટ શું કામ કરતી હતી, તો કે આ યીસ્ટ છે એ મેંદાના લોટની અંદરથી જટિલ શર્કરાનું વિઘટન કરશે અને એમાંથી ગ્લુકોઝ બનાવી નાખશે, એટલે કે સરળ શર્કરા બનાવી નાખશે, અને એમાંથી હજી એક વાયુ છૂટો પડશે, એનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ આ વાયુ છે ક્યાં જતો રહેશે, વાતાવરણ. પણ આ યીસ્ટ હતી ક્યાં, તો કે લોટની અંદર કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો અને બહાર નીકળ્યું, પણ આજુબાજુ શું છે, લોટ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ પોતાની જગ્યા બનાવવા માટે અહીંયા શું કરશે, નાના નાના પોલાણ બનાવે. તમે જોજો ટોસ્ટમાં ને બ્રેડમાં નાના નાના છિદ્રો હશે, આ છિદ્રો શું હશે, તો કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર નીકળવું હતું પણ નીકળવાનું નહીં, એટલે અંદર જગ્યા કરી કરી અને લોટ કેવો બની ગયો, એકદમ પોચો. હવે શું બની ગઈ, તો કે કાં તો બ્રેડ બની ગઈ, ટોસ્ટ બનાવી નાખા, કે બિસ્કિટ બનાવી નાખા, એવી જ વસ્તુ તમે બધા જલેબી ખાવ ને, જલેબી, જલેબી બનાવવા માટે આથવણ, આથવણ આપણે આપણે આથો નાખો એમ કહીએ, શું કહીએ, આથો નાખો. આથવણની પ્રક્રિયા કેમાં થાય, તો કે જલેબીમાં. આ બધી જ વસ્તુઓની અંદર યીસ્ટ નાખેલી હોય છે. તમે આ બધું ખાધું, બ્રેડ ખાધી, ટોસ્ટ ખાધા, બિસ્કિટ ખાધું, જલેબી ખાધી, તો આ રીતે શું કરશે, તો કે યીસ્ટ દ્વારા આવી કંઈક નવીન વસ્તુઓ બનાવી અને માણસો વેચે, આપણે બધા ખરીદીએ, તો એને એક આવક થઈ,
આવક થઈ, એક વેપાર થયો ને, મેં બ્રેડ બનાવી અને તમને બધાને વેચી. બ્રેડ બનાવવા માટે કેની જરૂર પડી હતી મારે? યીસ્ટની. ટોસ્ટ બનાવ્યા કેની જરૂર પડી હતી? યીસ્ટની. બિસ્કિટ બનાવ્યા કેની જરૂર પડી? યીસ્ટની. જલેબી બનાવી કેની જરૂર પડી? યીસ્ટની. યીસ્ટ શું છે? તો કે સૂક્ષ્મજીવ છે. કેવો સૂક્ષ્મજીવ? તો કે ફૂગનું. યીસ્ટ શું છે? ફૂગ છે. તો ફૂગ દ્વારા મેં કંઈક વસ્તુ બનાવી અને વેચી, તો થઈ ગયો સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ. વેપાર કર્યો ને મેં, બેકરીવાળા શું કરતા હોય? વેપાર કરતા હોય. તો આ રીતે થયો સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ. હવે એના પછીનો ટોપિક છે સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ. સૂક્ષ્મ જીવોનો ઔષધિ. ઔષધિ એટલે શું? તો કે દવા. આપણે બીમાર પડીએ ને આપણે કોઈક દવા આપે, દવાને શું કહેવાય? ઔષધિ કહેવાય. તો સૂક્ષ્મજીવોના ઔષધિય ઉપયોગમાં આપણે શું જોવાનું છે? તો કે ભાઈ સૂક્ષ્મજીવો છે એમાંથી દવા બને? હા. આ જેટલી પણ દવાઓ, તમે એક વિષય આવેલો છે, તમે 11-12 અંદર બાયોલોજી સાંભળેલું છે ને, વિજ્ઞાનનો વિષય છે, ક્યાં જ્યાં વિજ્ઞાન છે, ઓકે, ધ્યાન રાખજો દીકરા મારા બધા. બાયોલોજી, બાયોલોજી પછી આગળ જતા આવે ને તો એમાં એક સબ્જેક્ટ આવે માઇક્રોબાયોલોજી, અને બીજું આવે બાયોટેકનોલોજી. આ બંને વિષયની અંદર શું કરવામાં આવે? તો કે બાયોલોજી મતલબ કે જીવ વિજ્ઞાન. બાયોલોજીનો મતલબ શું થાય? જીવ વિજ્ઞાન. એટલે કે આવા જે સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા અને છે ને, એના દ્વારા કંઈક નવા નવા વસ્તુ બનાવવી. તો માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી દ્વારા શું કરવામાં આવે? તો કે આવા જેટલા સૂક્ષ્મ જીવો છે એમાંથી દવા બનાવવામાં આવે. દવાને શું કહેવાય? ઔષધિ. શું કહેવામાં આવે? ઔષધિ. વિજ્ઞાનની ભાષામાં એને કહીએ તો શું કહેવામાં આવે? એને એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક, ઔષધિ, દવા, બધું એક જ. હવે આ શબ્દ તમારા બુકની અંદર આપેલો છે, જ્યારે આ લેક્ચર જોઉં ત્યારે અંડરલાઈન કરી લેજો. ઔષધિ, એન્ટીબાયોટિક. હવે તમને બધાને એમ થાય કે સાહેબ દવાની અંદર આવે કઈ જગ્યાએ આનો ઉપયોગ થાય? તો કે તમે બધાએ ઓલી કેપ્સ્યુલ પીધી હશે. કેપ્સ્યુલ, આ કેપ્સ્યુલ તમે એમ તમને થાય સાહેબ આ તો કંઈક પ્લાસ્ટિક જેવું છે, નહીં આપણા પેટમાં જાય નુકસાન ન કરે. દીકરા, એ બધું પ્લાસ્ટિક નથી. કેપ્સ્યુલની અંદર શું હોય? તો કે સફેદ કલરનો કે કંઈક પાવડર હોય. આ કેપ્સ્યુલ છે એ શું કામે બનાવવામાં આવી? તો કે આ જે પાવડર છે એને ગોળી, એની ટેબ્લેટ બનાવવી અશક્ય હોય. પરિણામ સ્વરૂપે શું કરવામાં આવે? આ કેપ્સ્યુલની અંદર ભરીને આપણી પી જાય. તો કે સાહેબ આપણા પેટની અંદર જઈને કેપ્સ્યુલને ખોલતું કોણ હશે? કેપ્સ્યુલને ખોલવાની નથી. આ કેપ્સ્યુલ કેવાની બનેલી છે? કેપ્સ્યુલ દવાની કેપ્સ્યુલ હોય, કેવાની બનેલી હોય? તો કે ખાસ પ્રકારના પ્રોટીનની બનેલી હોય. કેવાની બનેલી હોય? પ્રોટીન. એ જેવી આપણા પેટમાં જશે ને એટલે આ પ્રોટીન શું થઈ જશે? ઓગળી જશે. આ પ્રોટીન છે એ જેવું આપણી જે દવા છે પ્રોટીનની જે કેપ્સ્યુલ એ આપણા પેટમાં જશે એટલે કેના સંપર્કમાં આવશે? પેટની અંદર પાણી હોય, પાણીના સંપર્કમાં આવે ને એટલે આ પ્રોટીન શું થઈ જશે? ઓગળી જશે. અંદરની દવા છે ક્યાં જતી રહેશે? શરીરમાં. અંદરની જે ઓલી સફેદ દવા હતી ક્યાં જતી રહેશે? આપણા શરીરમાં. તો આ પ્રોટીન છે એ આવું પ્રોટીન બનાવ્યું કે નહીં? આવું પ્લાસ્ટિક જેવું કે જેની અંદર દવા ભરાઈ જાય, જેવી પાણીના સંપર્કમાં આવીને એ ઓગળી જાય, અંદરની દવા આપણા શરીરને મળી જાય. તો આ પ્રોટીન બનાવવાનું કાર્ય કોણે કર્યું? સૂક્ષ્મ જીવ. કઈ શાખા દ્વારા? તો કે જીવ વિજ્ઞાનની બાયોટેકનોલોજી દ્વારા, અથવા તો માઇક્રોબાયોલોજી દ્વારા. તો આ સૂક્ષ્મ જીવ છે એમાંથી આવી દવાઓ બનાવવામાં આવે, એન્ટીબાયોટિક બનાવવામાં આવે. તો આવી દવાઓ બનાવવા માટે વપરાતા સૂક્ષ્મ જીવોને આપણે વ્યાપારિક રીતે પણ ઉપયોગમાં લઈ શકશું, કેમ કે એને આપણે વેચીએ તો ખરા ને? દવા બનાવવાવાળી કંપની શું કરે? આવી દવા બનાવશે, બેક્ટેરિયા દ્વારા આવી દવા બનાવડાવી અને પછી આપણે બધાને આપશે. તો આપણે શું કરશું? તો કે એ દવાના રૂપિયા ચૂકવશું. તો વ્યાપારી ઉપયોગ એ થઈ ગયો, સાથે સાથે કેવો ઉપયોગ થઈ ગયો? ઔષધીય ઉપયોગ. ઔષધીય એટલે શું? તો કે એમાંથી આપણે દવા બનાવીએ એટલે એને શું કહેવાય? ઔષધિ કહેવાય. બરોબર છે. હવે એના પછીનો ટોપિક છે રસી. શું છે? રસી. રસી એટલે આપણે જ્યાં ઓલું ઘા લઈ ગયો હોય ત્યાંથી નીકળે રસી નહીં. તો કઈ રસી? તમે બધા નાના બાળકો હતા ને જ્યારે, નાના નાના ટેણિયા, તમે નહીં અમે પણ, ક્યારેક તમે સાંભળેલું હશે પોલિયો રસી. એના પહેલા ઘણા સમય પહેલા એક ભારતની અંદર રોગ હતો શીતળા.
શીતળા રોગની રસી. આપણે બધા નસીબદાર છીએ કે ભારત દેશ છે એ અત્યારે શીતળા મુક્ત દેશ બની ગયો. આપણા દેશમાંથી આ શીતળા નામનો રોગ ગાયબ થઈ અને એ બહુ સારું થયું. કેમ કે બહુ ભયંકર રોગ હતો, ચામડીને થતો રોગ હતો. ચામડી ઉપર છાલા પડી જતા, મોટા મોટા છાલા પડી જતા, માણસ આખો સડી જતો, પીડાના કારણે મરી જતો. ને એના એ શીતળા રોગના સંપર્કમાં કોઈક બીજું વ્યક્તિ આવી જાય ને એ વ્યક્તિને પણ શીતળા રોગ થઈ જાય, ભયંકર રોગ હતો. પહેલાં એવી અંધશ્રદ્ધા હતી કે જો માતાજી એવા માતાજીનો તો એ શીતળા રોગ હતો. પછી શું કરે તો કે શીતળા રોગ થાય એટલે એના સંપર્કમાં તો જવાય નહીં, જાયતો તો એને પણ રોગ થાય. એટલે ત્યારના વૈદ્ય હતા એને દવા તો ખબર નહોતી કે દવા હું બનાવી. જૂના સમયમાં તો કંઈ દવા હતી નહીં, આવી ટેકનોલોજી હતી નહીં. તો એ શું કરતા તો કે ભાઈ શીતળા રોગ છે ને એ માતાજીનો રોગ છે, એની પાસે ન જવાય. એટલે એ શું કરે તો કે જે વ્યક્તિને શીતળા થાય ને એ બિચારાને એક રૂમની અંદર પૂરી, એની માથેવાળા કડવા લીમડાના પાંદડાના ઢગલા કરી અને રૂમની અંદર પૂરી રાખી. એટલે એ વ્યક્તિને કડવા લીમડાના પાંદડા શું કરે તો કે એની ચામડીને થોડીક ઠંડક મળે એટલે એને રોગ થાય, એને જે રોગની જે પીડા છે એ થોડીક ઓછી થાય. એ રોગ એ દર્દી છે એમને રૂમની અંદર કોઈ એની પાંચ ન જઈ શકે, કેમ કે બીવડાવી દીધા માતાજી છે ન જો. એટલે શું થાય તો કે એ દર્દી છે એ બિચારો પછી પાંદડાને કારણે થોડીક ઠંડક મળે, પછી પીડામાં પીડામાં એ વ્યક્તિ મરી જતો. પણ પછી ધીમે ધીમે આપણા જે વૈજ્ઞાનિકો છે એને શું કર્યું તો કે શીતળા રોગની રસી બનાવી અને એ રસી આખા દેશના તમામ ખૂણે ખૂણે સુધી પુગાડી અને ભારતની અંદર શીતળા રોગની નાબૂદી થઈ. અત્યારે તમે પોલિયો રસી જોઈ હશે. હવે આ બધી રસી છે છે હું તમને હું પહેલાં એ કહી દઉં, રસી બનાવે કઈ રીતે, રસીનો મતલબ શું થાય તો કે કોઈ પણ રોગ છે, રોગ એની પાછળ મુખ્ય શું હોય તો કે રોગના કારકો. રોગના કારકો એટલે કે રોગ કેના દ્વારા થયો, બેક્ટેરિયા દ્વારા થયો કે પછી વાયરસ દ્વારા થયો કે પછી પ્રજીવ દ્વારા થયો કે ફૂગ દ્વારા થયો, બરોબર છે. આ રોગ છે એ કેના દ્વારા થયો તો કે માની લો કે આ બધામાંથી એક રોગ છે કે જે કેના દ્વારા થાય છે, બેક્ટેરિયા દ્વારા અથવા તો કેના દ્વારા થાય છે, વાયરસ દ્વારા. તો હવે એમાંથી રસી કેમ બનાવી તો કે શું કરે આપણા જે વૈજ્ઞાનિકો છે ને એ આ જે તે હવે શું થાય તો કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ આપણે ન્યૂઝ પેપરની અંદર કે ટીવીની અંદર સાંભળીએ કે ભાઈ ભારતની અંદર પાકિસ્તાનમાંથી 2-3 આતંકવાદી ઘૂસી ગયા છે. તો આપણે બધાને એ ખબર છે કે ભારતની અંદર આતંકવાદી ઘૂસી ગયા, પણ આપણે એ આતંકવાદીને ઓળખવા કેમ, એ આતંકવાદીને ઓળખશું કેમ? તો કે ભાઈ એ આતંકવાદીને ઓળખવા માટે આપણે એનો કંઈક ફોટો જોઈએ, એનો કંઈક દેખાવ જોઈએ. આપણે એમ કંઈક ભાઈ આ જો ન્યૂઝ પેપરની અંદર એવું આવે કે ભાઈ એનો ફોટો છે, ટીવીની અંદર એવું આવે કે ફોટો છે, તો આપણા જે લોકો છે એને ક્યાંક જોહે તો પોલીસવાળાને કહે કે ભાઈ અહીંયા એ આતંકવાદી છે. પણ આપણે ખાલી એટલી ખબર છે કે આતંકવાદી ઘૂસી ગયા તો આપણે એને ઓળખશું કેમ? તો આ જ રીતે આવા જે વાયરસ છે કે બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં દાખલ થઈ જાય ને તો આપણા શરીરની અંદર પણ એક આર્મી છે. એ આર્મીનું નામ શું છે? હા, આપણા શરીરની અંદર એ આર્મી છે. આર્મી એટલે શું? તો કે આપણા શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારકતા. કોઈ પણ રોગ આપણા શરીરમાં દાખલ થાય ને તો એને આપણા શરીરની અંદર જે આ રોગ પ્રતિકારક શક્તિ છે એ શું કરશે? એ રોગકારકોને મારી નાખશે, વાયરસ બેક્ટેરિયાને મારી નાખશે. તો એ રોગ પ્રતિકારકતા એટલે શું? તો કે શરીરની રોગ પ્રતિકારકતા એટલે કે આપણી આર્મી. એને શું કહેવાય? તો કે રુધિરમાં રહેલા શ્વેત કણ. શું? શ્વેત કણ. શ્વેત કણને વ્હાઇટ બ્લડ સેલ, વ્હાઇટ એટલે કે સફેદ, બ્લડ એટલે કે લોહી, સેલ એટલે કોષ, કે જેને ટૂંકમાં વિજ્ઞાનની ભાષામાં WBC તરીકે ઓળખવામાં આવે છે. આ શું કરે? તો કે આપણા શરીરની રોગ પ્રતિકારક છે. જેવા વાયરસ કે બેક્ટેરિયા છે એ આપણા શરીરની અંદર દાખલ થાય ને એટલે આ રોગ પ્રતિકારકતા શું કરશે? એને ત્યાં મારી નાખશે. આ વ્હાઇટ બ્લડ સેલ શું કરશે? આ બેક્ટેરિયાને કે વાયરસને આપણા શરીરની અંદર ઘૂસશે, ભેગા તરત જ મારી નાખશે. જેમ કે તમને ક્યાંક મચ્છર કરડે તો ત્યાં ઢીમચું થઈ જાય. શું કામે? તો કે મચ્છરના ડંખમાં રહેલા વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય એ ભેગા આપણા વ્હાઇટ બ્લડ સેલ શું કરશે? આ જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ત્યાં જમા થયો અને એને મારવા માંડશે. એટલે શું થઈ જાય? તો કે ત્યાં થોડીક વાર માટે ઢીમચા જેવું થઈ જાય. એને તમે દબાવશો ને તો અંદરથી સફેદ પાણી જેવું નીકળશે. આ શું છે? તો કે જે રોગ પ્રતિકારક શક્તિના જે વ્હાઇટ બ્લડ સેલ છે એ જેવા એને મારશે એ ભેગા શું થશે? તો કે થોડા ઘણા વ્હાઇટ બ્લડ સેલ પણ મૃત્યુ પામે અને એ પછી સફેદ
પાણી જેવો એક ચિકાસયુક્ત પદાર્થ છે જે એના સ્વરૂપે નીકળી છે. કોઈ ઘા લઈ ગયો હોય તો ત્યાંથી પણ આપણે રસી નીકળે, પરુ નીકળે, એ શું છે તો કે મરેલા શ્વેતકણો છે. હવે આ શ્વેતકણ છે એ આલોભાઈ વાયરસ કે બેક્ટેરિયા મારી તો નાખે, પણ આ શ્વેતકણોને ખબર કેમ પડશે કે આ આપણા શરીરની અંદર રોગના બેક્ટેરિયા કે વાયરસ છે? આપણા શરીરને ફાયદો કરવાવાળા છે કે નુકસાન કરવાવાળા એ આ શ્વેતકણને ખબર કેમ પડશે? તો કે જો મેં હમણાં કીધું હતું કે આતંકવાદીનો ફોટો આપણી પાસે હોય તો આપણે એને ઓળખશું, ફોટો જ નહીં હોય તો એ આતંકવાદી છે કે ભારતનો માણસ છે આપણે કેમ ખબર પડશે? તો આ રીતે આ વ્હાઇટ બ્લડ સેલને પણ આપણે એનો ફોટો દેખાડવો જરૂરી છે ને કે ભાઈ આ બેક્ટેરિયા કે આ વાયરસ છે આપણા માટે નુકસાન, એ કેમ દેખાડવું? હું વ્હાઇટ બ્લડ સેલને બહાર કાઢીને આપણે એના આ વાયરસના ફોટા દેખાડવાના નહીં. શું કરવાનું? તો કે વૈજ્ઞાનિકોએ એક ટેકનિક બનાવી. કઈ ટેકનિક? તો કે આ જે બેક્ટેરિયા કે વાયરસ હોય ને એને બહાર ને બહાર શું કરી નાખે, આને મારી નાખે. આ જે રોગના બેક્ટેરિયા કે વાયરસ હોય એને શું કરી નાખે, બહાર ને બહાર મારી નાખે. મારી નાખે એટલે શું કરી નાખે, એને નિષ્ક્રિય કરી નાખે. નિષ્ક્રિય થઈ જાય પછી એ કંઈ રોગ થવાનો નથી, એ ખાલી એમને હોય પણ એ કોઈ પણ રોગ ફેલાવી શકે નહીં. નિષ્ક્રિય કરી અને પછી ક્યાં દાખલ કરશે, આપણા શરીરમાં. હવે આ બેક્ટેરિયા કે વાયરસ છે, રોગના બેક્ટેરિયા કે વાયરસ એને મારી નાખે, એને નિષ્ક્રિય કરી નાખે અને પછી ક્યાં દાખલ કરશે, આપણા શરીરમાં. આપણા શરીરમાં દાખલ થશે એટલે આપણે શું થશે, તો કે જે આપણા વ્હાઇટ બ્લડ સેલ છે ને, રોગ પ્રતિકારક શક્તિ શ્વેતકણો, એ આપણા શરીરમાં જેવા મારી નાખેલા બેક્ટેરિયા વાયરસ દાખલ થશે એટલે આ લોકો શું કરશે, એને ઓળખી જાય. હા ભાઈ હા બરોબર છો, જો આ દાખલ થયું અને મારો. આ કેવા હતા, નિષ્ક્રિય. એટલે એ તો આપણા વ્હાઇટ બ્લડ સેલને કંઈ નુકસાની કરી શકશે નહીં. આપણા વ્હાઇટ બ્લડ સેલ શું કરી નાખશે, આને ઓળખી લેશે કે ભાઈ આ વસ્તુ છે એ આપણા શરીરમાં હવે ક્યારેય ભવિષ્યમાં પણ દાખલ થવી જોઈએ નહીં. એટલે શું કરશે, તો કે આ વ્હાઇટ બ્લડ સેલને આપણે આ બેક્ટેરિયા કે વાયરસનો ફોટો દેખાડી દીધો. કેવો? મરેલો. ફોટો દેખાડી દીધો પણ કેવો? મરેલો, નિષ્ક્રિય સ્વરૂપે. એટલે શું કરશે, આ એને મારી નાખશે. પછી કદાચ ભવિષ્યમાં આ જીવતો વાયરસ કે બેક્ટેરિયા જેવા શરીરમાં દાખલ થાય ને, આપણા વ્હાઇટ બ્લડ સેલ ઓળખી જાય કે ભાઈ આ તો ઓલા જ છે, આની પહેલાં એક વખત આપણા શરીરમાં આવ્યા હતા, આપણે માર નાખ્યા હતા, આ પાછા આવ્યા, પાછા મારી નાખો. ઓળખાણ પડી ગઈ તો માર્યા ને, ઓલા આતંકવાદીની ઓળખાણ થઈ ગઈ તો આપણી આર્મી એને માર્યો ને, જો એ આતંકવાદીની ઓળખાણ ન થઈ હોત તો આપણી આર્મી એને મારી શકે નહીં, આપણા દેશની અંદર એ નુકસાન કરે. આ જ રીતે આ છે આતંકવાદી છે, આ એની ઓળખાણ છે, આપણો દેશ છે, આપણી આર્મી છે, આપણે આને મારી નાખ્યા. ભવિષ્યમાં પાછો એવો જ કોઈ બીજો આતંકવાદી આવી છે, ઓળખાણ તો થયેલ જ છે, જીવી આપણી આર્મી એને દેખશે, મારી નાખશે. તો આવા રોગના બેક્ટેરિયા કે વાયરસને નિષ્ક્રિય કરીને માણસના શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે, રસીકરણ. શું કહેવામાં આવે, રસીકરણ. અને આવા રોગ કે બેક્ટેરિયાના નિષ્ક્રિય વાયરસ, નિષ્ક્રિય વાયરસ કે નિષ્ક્રિય બેક્ટેરિયા, મારી નાખેલા બેક્ટેરિયા કે વાયરસને શું કહેવામાં આવે, રસી કહેવામાં આવે છે. હવે ટોપિક ઉપર આવીએ. મેં એક શબ્દ વાપર્યો હતો પોલિયોની રસી અથવા તો શીતળાની રસી, આવી જ બધી ઓરીની અછબડાની બધી રસી આવી ગઈ છે. તો આમાં શું થશે, તો કે પોલિયોના જે વાયરસ છે એને શું કરી નાખશે, નિષ્ક્રિય. શીતળા છે તેના વાયરસને પણ શું કરી નાખશે, નિષ્ક્રિય. નિષ્ક્રિય થઈ ગયા પછી શું કરશે, તો કે એને આપણા શરીરની અંદર દાખલ કરશે. હા, આ જે પોલિયોના ઇન્જેક્શન લ્યો ને તમે, એની અંદર શું હોય, એના વાયરસ જ હોય પણ કેવા થઈ ગયેલા હોય, નિષ્ક્રિય, મારી નાખેલા. જેવા શરીરમાં દાખલ થાય એટલે આપણા વ્હાઇટ બ્લડ સેલ, આપણા શ્વેતકણો શું કરશે, એને મારી નાખશે. અને પછી શું થઈ જશે, તો કે આપણા શરીરની અંદર એના એન્ટીબોડી, મતલબ કે આ વ્હાઇટ બ્લડ સેલ છે એ પછી ઓળખી જશે કે ભાઈ આ પ્રકારનો વાયરસ હવે ભવિષ્યમાં ગમે ત્યારે આવે આપણે શું કરવાનું છે, એને મારી નાખવાનો છે. એના લીધે શું થશે, તો કે ભવિષ્યમાં ક્યારેય પણ આપણને એ રોગ થતો નથી. તો જે તે રોગના નિષ્ક્રિય કરેલા વાયરસ કે બેક્ટેરિયાને રસી કહેવામાં આવે, ને આ રસીને આપણા શરીરમાં દાખલ કરવી એને રસીકરણ કહેવામાં આવે છે. અત્યારે આ પોલિયો રસીકરણનું કાર્ય ભારત દેશની અંદર સતત ને સતત ચાલુ જ છે.
चलो आज माटे एटलू, बराबर छे, धन्यवाद।